વરસાદમાં બેદરકારીને કારણે લાખોનું સરકારી અનાજ પલળ્યું છે. સરકારે ટેકાના ભાવે ખરીદેલી ડાંગર વરસાદમાં પલળતા લાખો રૂપિયાનું ખેડૂતોને નુકસાન ગયું છે. વિરમગામમાં ભાડાના ગોડાઉનમાં રાખવામાં આવી હતી ડાંગર, જે પલળી ગઈ છે. વિરમગામના 3 ગોડાઉનમાં ખરીદેલી ડાંગર રાખવામાં આવી હતી. 7 લાખ કટ્ટા ડાંગરનો સંગ્રહ કરાયો છે. ડાંગર પલળી જતા અન્ય સ્થળે ખસેડવાની તૈયારી થઈ રહી છે. બેદરકારીને કારણે લાખો રૂપિયાનું અનાજ પલળી ગયું છે. સરકારે ટેકાના ભાવે ડાંગર ખરીદી હતી અને એક ગોડાઉનમાં રાખવામાં આવી હતી. ભાડાનું ગોડાઉન રાખી અને અહીં ખરીદેલી ડાંગર રાખવામાં આવી હતી, જે પલળી ગઈ છે. જન્માષ્ટમી પર પડેલા ભારે વરસાદને કારણે સરકારી અનાજને નુકસાન જોવા મળી રહ્યું છે. વિરમ ગામના જે સરકારી અનાજ ગોડાઉન હોય છે ત્યાં ડાંગર જે છે તેમાં વધારે નુકસાન જે છે તે જોવા મળી રહ્યું છે. 3 જૂના સરકારી આ ગોડાઉન આવેલા છે કે જેમાં બિલ્ડવેલ નામની કંપની દ્વારા આ જે ડાંગર છે તે MSP ટેકાના ભાવે ખરીદવામાં આવી હતી, પરંતુ પૂરની સ્થિતિ જોવા મળી વરસાદી પાણીને કારણે અને આ આખી ડાંગર જે છે તે લગભગ 6 લાખથી પણ વધારે કટ્ટા આ 3 ગોડાઉનની અંદર હતા અને તેમાં નુકસાન જોવા મળી રહ્યું છે. લગભગ લાખો રૂપિયાનું નુકસાન આ સરકારી ડાંગરને જોવા મળી રહ્યું છે. એટલે કે ક્યાંક જે વરસાદી સ્થિતિ જોવા મળી, માનવ પર અસર જોવા મળી જીવન પર, પરંતુ જે અનાજ છે સરકારી તેના ઉપર પણ તેની અસર જોવા મળી રહી છે અને સરકારી આ જે અનાજ હતું તેનામાં મોટું નુકસાન જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા જે છે તે નુકસાનીની ગણતરી કરવામાં આવશે, પરંતુ સૌથી મહત્વની બાબત છે કે MSP ટેકાના ભાવે આ જે તમામ ડાંગર ખરીદવામાં આવી હતી તેમાં હાલ તો આ નુકસાન જોવા મળી રહ્યું છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, VTV ન્યૂઝ, વિરમગામ.